विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने कूलम्बना नियमनी अदिश स्वरूपे रजूआत करी। हवे आपने सदिश स्वरूपे रजूआत करवा जई रह्या छीए। एक वक्त फरीथी आपने रिपीट करी लईए के कूलम्बनो नियम शू छे। तो बे बिंदुवत अने स्थिर विद्युत भारो वच्चे प्रवर्ततुं कूलम्ब बळ ते बे विद्युत भारोना गुणाकारना संप्रमाणमां અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ કુલંબનો નિયમ હતો। અદિશ સ્વરૂપ એટલે કે જેમાં માત્ર મૂલ્ય હોય એને કહેવાય અદિશ સ્વરૂપ। હવે અદિશ રાશિઓ પણ આપણે ઘણી બધી છે। દાખલા તરીકે તાપમાન જે છે, સમય છે, બરાબર, એ અદિશ રાશિ છે જેને દિશાની જરૂર પડતી નથી। હવે આપણે કુલંબના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। સદિશ એટલે કે જેમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય એ સદિશ સ્વરૂપ કહેવાય। તો ધારો કે આ ઉદગમ બિંદુ ઓ, આ ઓ બિંદુથી આપણે બે વિદ્યુત ભારો રાખીએ। એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2। આ જે બોર્ડનું સમતલ જે છે એ બે પરિમાણમાં છે, દ્વિપરિમાણમાં, એટલે અહીંયા સદિશ સ્વરૂપ લખવું પડશે। તો આપણે એ દોરીએ કે ઉદ્ગમ બિંદુથી Q1 નો સદિશ R1 સદિશ અને ઉદ્ગમ બિંદુથી Q2 નો સદિશ જે છે એ R2 સદિશ। મિત્રો, અહીંયા જે આપણે આ સદિશ લીધેલા છે એ ધારેલા છે, તો અહીંયા લખીએ કે ધારો કે Q1 નો સ્થાન સદિશ બરાબર R1 અને Q2 નો સદિશ બરાબર R2 સદિશ। હવે સ્થાન જે છે આપણે સ્થાનાંતરનું સૂત્ર અહીંયા લખીએ। સ્થાનાંતરનું સૂત્ર હતું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ સ્થાનાંતરનું સૂત્ર હતું જે આપણે યાદ રાખીશું। તો ધારો કે મિત્રો, આપણે Q1 થી Q2 તરફ જવું હોય, આ એરો આપેલો છે ઉપરનો એરો, તો R1 જે છે આપણે અહીંયા R1 સદિશ હતા, અહીંયાથી ગયા R2, એટલે આ જે છે આપણે અહીંયાથી શરૂઆત કરી એટલે આ પ્રારંભિક કહેવાય, અને અહીંથી એરો દોરેલો છે એ એટલે આ કહેવાય અંતિમ। તો અહીંયા જે આપણે સદિશ લખવો હોય ઉપર, તો ઈ સદિશ લખાય R2 માઇનસ R1, જેને દર્શાવવામાં આવે છે R2 1, અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે એરો આપેલો છે, અહીંયાથી આપણે શરૂઆત કરેલી છે R1 સદિશ થી અને ગયા છે R2, આ પ્રારંભિક જે છે R1 અને આ છે અંતિમ R2, તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ રીતે લખી શકાય। મિત્રો, હવે આપણે આ ઉપરની આકૃતિમાં ધોરણ 11 માં આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત આવતી એનો આપણે ઉપયોગ કરી અને આ સેમ વસ્તુ એનાથી મેળવીએ। તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત,
तो ફરીથી સમજાવું છું, ત્રિકોણની રીત કઈ રીતે હોય. તો એક સદિશ અહીંયા દોરેલો છે R1. મિત્રો જે બાજુ આ એરો આપેલો છે એ શીર્ષ છે, અને જે આ એરા વગરનો ભાગ જે છે એ છે ઉચ્ચ. તો આપણે શરૂઆતમાં આ સદિશ દોરેલો છે એ છે R1 સદિશ. તો અહીંયા આપણે R1 સદિશ લખીએ. સરવાળા માટેની રીત છે ત્રિકોણની, એટલે સરવાળો કરવાનો. હવે આ જે દોરેલો છે એનું શીર્ષ, એટલે આ એરો આપેલો છે એને શીર્ષ કહેવામાં આવે છે, અને બીજો જે આ સદિશ દોરેલો છે એનું પૂંચ, એટલે આ અહીંયાથી બીજો સદિશ સ્ટાર્ટ થાય છે, જે છે આર ટુ વન. આર ટુ વન સદિશ આના બરાબર ત્રિકોણની જે ત્રીજી સાઈડ છે એ મૂકી દેવાની, એટલે આર ટુ સદિશ. તો હવે જોઈ શકાય જે છે કે આર ટુ વન સદિશ ને દર્શાવવું હોય તો એને સૂત્રનો કર્તા બનાવીએ. R21 સદિશ બરાબર R2 માઇનસ R1 સદિશ. મિત્રો તેવી જ રીતે જો આપણે આમ લખવું હોય R12 સદિશ, એટલે આપણે જે અહીંયાથી આ તરફ ગયા એવી જ રીતે Q2 થી Q1, તો આ પ્રારંભિક ગણાય અને અહીંયા અંતિમ ગણે. આમ જતા હોઈએ ત્યારે તો આ પ્રારંભિક સદિશ થાય અને આ થાય અંતિમ. આ સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો ડાયરેક્ટ લખી શકાય R1 માઇનસ R2. આમાંથી માઇનસ નિશાની કોમન કાઢીએ તો સેમ આના જેવું પદ મળે છે, એટલે આ બંને સૂત્ર પરથી આપણે લખી શકીએ R21 બરાબર માઇનસ R12. એક આ તરફ જવાનું છે જમણી તરફ, એક આપણે ડાબી તરફ જવાનું છે, એટલે એક પ્લસ અને એક માઇનસ, આ રીતે લખી શકાય. તો હવે આપણે બે વિદ્યુત ભારો જે છે એ જે બળ લગાડે છે એના માટે આપણે કુલંબનો નિયમનું વર્ણન કરવાનું છે. તો મિત્રો હવે બે આકૃતિ આપણે દોરવી પડશે, કેમ કે બે વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો એક કે એવી જોડ જે છે કે જેની વચ્ચે આકર્ષણ થાય છે, અને એક એવી જોડ છે કે જેની વચ્ચે અપાકર્ષણ થાય છે. આપણે અગાઉ જોયેલું છે કે સજાતીય વિદ્યુત ભાર હોય, સરખી નિશાની હોય તો અપાકર્ષણ થાય છે, અને વિજાતીય હોય, અલગ અલગ નિશાની હોય, પ્લસ માઇનસ, તો આકર્ષણ થાય છે. તો હવે આપણે એક આકૃતિ દોરી દે, અહીંયા ક્યુ વન અને અહીંયા ક્યુ ટુ. આ સજાતીય વિદ્યુત ભાર છે જેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, મિત્રો. આ ક્યુ વન વિદ્યુત ભારને કારણે કુલંબના નિયમ પ્રમાણે અહીંયા બળ લાગે છે, એટલે સજાતીય છે, અપાકર્ષણ થાય એટલે એકબીજાથી દૂર જશે, આકર્ષણ હોય તો એકબીજાની નજીક આવશે. હવે આ દૂર જાય છે એટલે કે બે અલગ અલગ દિશામાં આપણે ઘેરા બતાવીએ, અપાકર્ષણ છે. તો આ જે બળ લાગ્યું અહીંયા ક્યુ ટુ વિદ્યુત ભાર પર, એ કેના કારણે લાગ્યું? ક્યુ વન વિદ્યુત ભાર પર. તો અહીંયા આપણે આ બળ જે છે એ લખી શકીએ F2, જેના પર લાગે એ આગળ લખવાનું, Q2 પર બળ લાગ્યું એટલે F2 આગળ, બે નંબર આગળ લખવાનું. કેના દ્વારા લખ્યું? વન દ્વારા. તો અહીંયા લખવાનું વન. આ F21 જે છે એ આપણે અહીંયા F21 ને લખીએ તો વિદ્યુત ભાર જે આગળ છે એના પર, વિદ્યુત ભાર બે પર વિદ્યુત ભાર એક વડે લાગતું બળ. ફરીથી
જેના પર છે આગળ લખવાનું, જેના દ્વારા અથવા જેના વડે છે પાછળ લખવાનું. અહીંયા ક્યુ ટુ પર બળ લાગે છે, આ જે ક્યુ ટુ પર બળ, તો એફ ટુ આગળ, અને કેના દ્વારા, તો વન દ્વારા, તો એક નંબર છે એ પાછળ લખવાનું. સેમ એવી જ રીતે આ જગ્યા ઉપર અહીંયા લખાય છે, અહીંયા વન પર લાગે છે, કોના દ્વારા, ટુ દ્વારા. તો એફ વન ટુ બરાબર વિદ્યુત ભાર એફ પર વિદ્યુત ભાર બે વડે લાગતું બળ. બે અલગ અલગ છે, અપાકર્ષણ દર્શાવ્યું છે. એટલે હવે આપણે ધારો કે આમ એરો આપીએ, તો આ ઉપરની આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે આર ટુ વન બરાબર આર ટુ માઇનસ આર વન, આ એરો આમ આપણે દર્શાવી શકીએ. હવે ધારો કે આકર્ષણ થતું હોય તો પણ સેમ એ જ રીતે દર્શાવી શકાય. અહીંયા વિદ્યુત ભાર છે ક્યુ વન, અહીંયા વિદ્યુત ભાર છે ક્યુ ટુ. હવે આકર્ષણ કરવાનું છે એટલે એકબીજા તરફ આવશે. આકર્ષણ છે અને આ અપાકર્ષણ છે. હવે આ બે વિદ્યુત ભારો એકબીજાની નજીક આવશે. અહીંયા બળ દર્શાવી દઈએ તો આ જે છે એફ ટુ પર વન વડે લાગતું આકર્ષી બળ, એ જ રીતે વન પર ટુ વડે લાગતું આકર્ષી બળ. અને આમ છતાંય આપણે આ જોડી અને હજી આમ લખવું હોય તો સેમ આ જ લખી શકાય છે. આર ટુ વન બરાબર આર ટુ સદીશ માઇનસ આર વન સદીશ, આ રીતે લખી શકાય છે. આપણે ક્યુ વન થી ક્યુ ટુ તરફ ગયા છે, ક્યુ ટુ થી ક્યુ વન તરફ આવવું જોઈએ, તોય આપણે લખી શકાય આર વન ટુ સદીશ બરાબર આર વન સદીશ માઇનસ આર ટુ. કોઈ પણ એક દિશા આપણે લઈ પછી એ જ રીતે લખી નાખવાનું, સેમ એનું એ જ રીતે થાય. હવે ધારો કે વિદ્યુત ભાર બે પર વિદ્યુત ભાર એક વડે લાગતું બળ આપણે શોધવું છે. બે પર અને એક વડે એટલે આ એફ ટુ. મિત્રો, બળ એ સદિશ રાશિ છે, મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. તો એફ ટુ વન બરાબર લખી શકાય કુલંબના નિયમ પ્રમાણે કે ક્યુ વન ક્યુ ટુ અપન આર સ્ક્વેર, તો વન અપન 4πε0 અથવા તો k પણ લખી શકાય, કારણ કે k ઇક્વલ ટુ 1/4πε0. બે વિદ્યુત ભાર કુલંબીય બળ લાગે છે q1 q2 છેદમાં f21, એટલે f21 એટલે વિદ્યુત ભાર બે પર વિદ્યુત ભાર એક વડે. એટલે અહીંયા આ જે છે એ, તો એનો એકમ સદિશ જે છે એનું મૂલ્ય અહીંયા લખવામાં આવશે, તો છે r21. અને આ બાજુ સદિશ છે બરાબરની ડાબી બાજુ, એટલે અહીંયા કઈ એકમ સદિશ લખવો પડશે r21, અને વચાય હેટ અથવા તો કેરેટ. આ જે સમીકરણ મળ્યું છે
एफ टू वन सदिश इक्वल टू वन अपन फोर पाई एप्सिलोन जीरो क्यू वन क्यू टू अपन आर टू वन स्क्वेर अने आर टू वन कैरेट। आ समीकरण ने अपने एक नाम आप मित्रों एक बीजी पण स्पष्टता करी दईए के आ जे छे आर टू वन जे छे ये एकम सदिश छे। एकम सदिश एटले अग्यारमा धोरणनी अंदर आवतुं के सूत्र लखवुं होय तो सदिश पोते अने एना छेदमां सदिशनुं मूल्य एटले आने आम पण लखी शकाय। आर टू वन केरेट एटले सदिश क्यों सदिश हतो आर टू वन सदिश आ जे छे ए आर टू वन सदिश इक्वल टू अहीं लखवुं होय तो आर टू माइनस आर वन पण लखी शकाय नी जग्याए અને એના છેદમાં એનું મૂલ્ય એટલે આર ટુ વન આ મૂલ્ય અથવા તો સદિશ કરી અને પછી માનાંક દર્શાવો તોય પણ ચાલે અને એમનું મૂલ્ય પણ ચાલે એટલે આર ટુ વન કેરેટની જગ્યાએ આવું લખવું હોય તો પણ લખી શકાય તો લખી જ લઈએ એફ ટુ વન બરાબર વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો ક્યુ વન ક્યુ ટુ અપન आर टू वन स्क्वेर आर टू वन सदिश छेदमा आर टू वन फरी थी कि एकम सदिश एटले सदिश पोते अने एना छेदमा एनू मूल्य मित्रों एकम सदिश नू मूल्य केटलू होय तो एक एकम एटले आनू मूल्य गणो एटले एक एकम तो पाछू कूलम नो नियम हतो ए ज छे। हवे એવી જ રીતે એટલે આપણે સમીકરણ એક એની જેમ જ જે ટુ વન લખેલું છે એટલે બે પર વિદ્યુત ભાર એક વડે લાગતું પણ આ લખવું હોય તોય લખી શકાય વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો Q1, Q2, હવે અહીંયા બદલાઈ જશે 2, 1 બરાબર એટલે અહીંયા આપણે આમ ગયા હતા આ આમ એટલે 2, 1 હવે આપણે આમ જવાનું છે તો શું આવશે 1, 2 આને નામ આપીએ સમીકરણ નંબર 2 મિત્રો જોઈ શકાય જે છે કે સમીકરણ એક અને બે આ મૂલ્ય છે એટલે મૂલ્ય તો સરખું જ છે તો ડિફરન્ટ એટલો છે કે આર ટુ વન કેરેટ છે અને અહીંયા આર વન ટુ કેરેટ જે છે સદિશની રીતે આપણે લખેલા જ છે આર ટુ વન સદિશ બરાબર માઇનસ આર વન ટુ સદિશ એટલે બે જે સમીકરણ છે સમીકરણ એક અને બે અને સમીકરણ બે પરથી મિત્રો બંને સમીકરણ સરખા જ છે ફરક એટલો છે કે એક ધન છે અને એક ઋણ છે તો અહીંયા છે એફ ટુ વન સદિશ બરાબર માઇનસ એફ વન ટુ સદિશ તો મિત્રો આ તો આપણે પહેલેથી જ જાણીએ છીએ કે એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલો ધક્કો બળ લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે એટલે એક પ્લસ ગણવાનું અને એક માઇનસ ગણવાનું તો આનો અર્થ એવો થયો કે એફ ટુ વન સદિશ ઇક્વલ ટુ માઇનસ એફ વન ટુ સદિશ એટલે કે એક વિદ્યુત ભાર જે છે એ બીજા પર જેટલું બળ લગાડે એટલું જ બળ સમાન મૂલ્યનું બળ બીજો વિદ્યુત ભાર છે એ પેલા વિદ્યુત ભાર પર લગાડે છે જે ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે છે અને લખી શકાય આમ q1
કુલંબનો સદિશ નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. મિત્રો, ન્યૂટનનો ત્રીજો નિયમ એવું છે કે આઘાત અને પ્રત્યાઘાત એટલે એક્શન અને રિએક્શન હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બે બળનું મૂલ્ય સરખું જ છે પણ દિશા અલગ છે, બરાબર, જે દર્શાવે છે કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે. મિત્રો, મૂલ્ય સરખું જ છે પણ દિશા અલગ, બળ એ સદિશ રાશિ છે, એ દર્શાવે છે ન્યૂટનનો નિયમ નું સમર્થન કરે છે.